गणेश उत्सव दरमियान पारडी में केदारनाथ धाम मंदिर भक्तों माटे श्रद्धा साथे आकर्षण नुं केन्द्र बन्यु। वलसाड जिल्ला सहित विस्तारों में हजारों की संख्या में भक्तों आवी लई रह्या छे दर्शन नो लाभ। दर्शन करवा माटे भक्तों अहीं लगावी रह्या छे लांबी लांबी लाइनों। वलसाड जिल्लामां गणेश उत्सव दरमियान मंडळो द्वारा विविध डेकोरेशनो भक्तों माटे बनावामां आव्या छे। त्यारे पारडी शहेरमां ब्रह्मदेव युवक मंडळ द्वारा बनावामां आवेलुं केदारनाथ मंदिरनुं डेकोरेशन वलसाड जिल्ला सहितना भक्तों माटे आकर्षणनुं केन्द्र बनवा पाम्युं छे, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવી દર્શનનો લાભ લઈ ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથના દર્શન કર્યા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે। 12 જ્યોતિર્લિંગો પૈકી આ એક કેદારનાથ ધામ છે, જ્યાં જવા માટે સડક માર્ગ પણ ઉપલબ્ધ નથી। આથી ભક્તો ત્યાં પગપાળા અથવા તો ઘોડેસવાર કે પછી પાલખીનો સહારો લઈ જતા હોય છે, જેથી જ 12 જ્યોતિર્લિંગમાં એક કેદારનાથ યાત્રા ખૂબ કઠિન કહેવાય છે। ત્યારે જે ભક્તો આ કઠિન યાત્રા કરી નથી શકતા અને કેદારનાથના દર્શનનો લાભ નથી લઈ શકતા તેવા ભક્તો માટે પારડી શહેરમાં જૂના મામલતદાર કચેરી નજીક આવેલા બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવમાં કેદારનાથ જેવું આબેહૂબ મંદિર ડેકોરેશન કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગણેશ ઉત્સવના 4 માસ અગાઉથી જ મંડળના સભ્યો દ્વારા તૈયારીઓ શરૂ કરી આજે પારડી શહેરમાં આ મંડળે કેદારનાથ જેવા જ મંદિરનો અહીં ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે। હાલ આ ડેકોરેશન સાથે દર્શનનો લાભ લેવા વલસાડ જિલ્લામાંથી જ નહીં પરંતુ સેલવાસ, દમણ, સુરત, નવસારીથી પણ ભક્તો આવી દર્શનનો લાભ લઈ રહ્યા છે અને દર્શન કરવા માટે ભક્તો લાંબી લાંબી લાઇન લગાવી રહ્યા છે અને કેદારનાથ ધામના દર્શન કર્યા હોવાની ભક્તો અનુભૂતિ કરી રહ્યા છે। ચાલો જઈએ જોવા માટે, તો અમે અચાનક એકદમ એન્ડ ટાઈમ પર પ્લાનિંગ કરીને અહીંયા આવી ગયા। અહીંયા આવીને એવું લાગ્યું કે સાક્ષાત કેદારનાથના દર્શન થયા છે, બહુ મોટું, બહુ સારું એ લોકોએ કર્યું છે, અમને બહુ ગમ્યું। કઠિન કેદારનાથની યાત્રા જે નથી કરી શકતા ભક્તો માટે ખાસ આ મંડળ દ્વારા કેદારનાથ ધામ મંદિર ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં કેદારનાથ જેવી જ નંદી મહારાજની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે। આ સાથે ત્યાં મંદિર પરિસરમાં શિવજીને વિરાજમાન સાથે ગણેશજીની પ્રતિમાને તેમજ મંદિર બહાર મનમોહક ફૂલોનો શણગાર કરાયો છે, જે તમામ કલાકારી ભક્તોને આકર્ષી રહી છે। અમારા મંડળ દ્વારા 4 મહિના પહેલાં જ અમે બેસેલા હતા, બધાનો પ્લાનિંગ હતો કે આપણે દરેક શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચી નથી શકતા, તો આપણે એના માટે અહીંયા જ કોન્સેપ્ટ ગણપતિમાં ડેકોરેશન બનાવીએ, જેથી કરી જે લોકો ત્યાં ના પહોંચી શકે અહીંયા દર્શન કરે। એ રીતે અમે બધાએ પ્લાન રેડી કર્યો અને તૈયારી કરી, અમે 100% જેટલું મેચ છે પૂરેપૂરું બનાવવા માટે આવ્યું છે અને અમને અપેક્ષા નથી એટલા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, અમારી મહેનત સક્સેસ ગઈ છે। લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ છે તેમ સુરત, નવસારી, ઉમરગામ, સરીગામ, કોલ્લક, ઉમરસાડી, કપરાળા દરેક જગ્યાએથી શ્રદ્ધાળુ આવ્યા છે, એટલી અપેક્ષા અમે પણ ના રાખી હતી, એના કરતાં 3 ગણું પબ્લિક વધી ગયું છે। દમણ, સેલવાસ બધેથી આવ્યું છે, રોજ ઓછામાં ઓછા 8-9 હજાર શ્રદ્ધાળુઓ છેલ્લા 3-4 દિવસથી દર્શન આવ્યા છે।